अपना शायर राष्ट्रीय शायर जेमने गांधी जी बिरदाव्या हता एमनी 125मी जन्म जयंती आ वर्षे आपणे ज्यारे उजवणी करी रह्या छे त्यारे एमना जन्मस्थल सहित ज्यां ज्यां एमनी यादगिरी राखवा रूप स्मारको छे एने विकसावा माटे पण प्रवासन विभाग कामगिरी करशे अने महान आपणा झवेरचंद मेघाणी जी ने गुजरातनी श्रद्धांजलि अने यादगिरी हमेशा आपणे प्रस्थापित करीशुं। स्टेच्यू ऑफ युनिटी, माननीय अध्यक्ष श्री, स्टेच्यू ऑफ युनिटी ओळख आपवानी हवे मने लागे छे कोई जरूर नथी। जे रीते साबरमती गांधी आश्रम होय एनो ओळखनी जरूर ना होय, जे रीते गिरनारना सीओनी ओळखनी जरूर नथी, एम हवे स्टेच्यू ऑफ युनिटी केवड़िया आखो आदिवासी विस्तार ए जिल्लो हवे आखी दुनियाना औद्योगिक टूरिज्म प्रवासन अने उद्योग व्यापार धंधा थी धमधमता विकास नक्शा में आवी गयु छे, प्रवासन स्थले आवी गयु छे। त्यारे स्टेच्यू ऑफ युनिटी में पण आपणे जे बनाव्यु छे एमां हूँ आपने कहूँ माननीय अध्यक्ष श्री, आपणे त्यां डेवलप माटे टूरिज्म ऑथोरिटीनी व्यवस्था रचना करी दीधी छे। एमां केवड़ियानो संकलित विकास माटे जंगल सफारी, आरोग्य वन, एकता क्रूज, रिवर राफ्टिंग, नेविगेशन चेनल, गरुड़ शेर वियर, हाई लेवल गोरा ब्रिज, बे बस टर्मिनस, 50 होम स्टे, एकता मॉल, चिल्ड्रन न्यूट्रिशन पार्क, बीरर मेज, कैक्टस पार्क गार्डन, एकता नर्सरी, खलवाणी इको टूरिज्म, आ बधुं आपणे बनाई चूक्या छे अने हजू बनी रह्युं छे। हजू मारी विनंती छे कि कोई ना गयो तो जरूर जजो, कोई जातनो विचार भेद भले होय पर सरदार पटेल प्रत्येनी भावना बतावजो, एवं मने आशा राखू छू कि बधा जजो, तमारा नेताओने बोलावजो एटले सरदार पटेल माटे नरेन्द्र भाईए शुं कर्युं छे ए बधाने खबर पड़े, एटले कोई टीका करता होय तो भविष्यमां ना करे। यात्राधाम, माननीय अध्यक्ष श्री, गुजरातना प्रसिद्ध यात्राधामो माटे आपणे जे 154 करोड़नी જોગવાઈ કરી છે એમાં નારાયણ સરોવર કચ્છના વિકાસ માટે 30 કરોડનું આયોજન છે, માતાનો મઢ કચ્છનો જે આપણું સમગ્ર હિન્દુ ધર્મનું ખાસ કરીને ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજ જાડેજા સમાજનું એક માતાજીનું ખૂબ આસ્થાનું સ્થાન છે એવા માતાના મઢના વિકાસ માટે પણ 25 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। બહુચરાજી એ પણ પ્રસિદ્ધ માતાજીનું યાત્રાનું ધામ છે, એના વિકાસ માટે પણ 10 કરોડની જોગવાઈ કરી છે। અહીંયા ગાંધીપુરમાં ગાંધીનગરમાં કંથારપુર જે વડ છે જૂનો કેઘુર બદલો એની આજુબાજુના વિકાસ માટે પણ 10 કરોડનું આયોજન કર્યું છે। માન્ય અધ્યક્ષશ્રી હવે સમય હેલિકોપ્ટર સર્વિસ મેળવવાનો આવી ગયો છે, ઝડપથી સમય બદલવાનો બચાવવાનો, એટલે રાજ્યમાં હેલિકોપ્ટર સર્વિસ જેને વાપરવી હોય ખાનગી હોય કે કોઈ પણ હોય એમને હેલિપેડની વ્યવસ્થા વધારવા માટે અમદાવાદ, સોમનાથ, અંબાજી, દ્વારકા, સાપુતારા અને ગીર ખાતે હેલિપોર્ટ વિકસાવવા માટે 3 કરોડની જોગવાઈ કરી છે, જેને ઉતરવું હોય એ હેલિકોપ્ટર ઉતારશે, આપણે ચાર્જ થઈશું પણ લોકોને સુવિધા પ્રાપ્ત થાય એ વ્યવસ્થા આપણે કરીશું। વન અને પર્યાવરણ વિભાગ માટે 1814 કરોડની જોગવાઈ છે, ગુજરાતનું પર્યાવરણ, ગુજરાતની હરિયાળી, ગુજરાતના પશુ પક્ષી જીવ જંતુ વધુ ને વધુ પાલન થાય એનું જતન થાય એ વન વિભાગ ખૂબ સારી રીતે જ્યારે કરી રહ્યો છે। ટુરિઝમ વધી રહ્યું છે, ગુજરાતની હવામાન શુદ્ધ રાખવામાં, પર્યાવરણ શુદ્ધ રાખવામાં વન વિભાગનો જ્યારે ખૂબ મોટો ફાળો છે, ખેડૂતોની આવક વધારવામાં પણ વન વિભાગનો ખૂબ મોટો ફાળો છે, ઔષધિઓના વિકાસ માટે પણ વન વિભાગનો ખૂબ મોટો ફાળો છે, ત્યારે આ બધું કામ કરવા માટે આ બધી જોગવાઈ કરી છે અને ખાસ કરીને નવા ઘાસિયા મેદાનો કચ્છમાં જે બનાવવાના છે એના માટે પણ 17 કરોડની જોગવાઈ કરી છે। કમલમ ફ્રૂટ જે મોટા પ્રમાણમાં પહેલાં કચ્છમાં થતું હતું, પછી બસ બનાસકાંઠા થતું હતું, હવે તો આખી દુનિયામાં એની આપણા ખેડૂતો જે નિકાસ કરે છે એને હવે આદિવાસી ખેડૂતો પણ વાવતા થઈ
એની આવક પણ મેળવતા થાય એટલે 2 લાખ રોપાની નર્સરી કમલમ એ કેવડિયામાં પણ ઊભી કરવામાં આવશે અને આદિવાસીઓને સબસિડી આપી 15 કરોડ રૂપિયાના ખર્ચે એનો પણ લાભ આપવામાં આવશે જેથી આદિવાસી ખેડૂતો પણ એનો આવકનો વધારો કરી શકે. એવી જ રીતે માનનીય અધ્યક્ષશ્રી, પૂર્વ પટ્ટીના 14 જિલ્લાઓમાં વાંસની ખેતી વધુ સારી થાય, વાંસ પણ ખેડૂતો આદિવાસી ખેડૂતોની આવકમાં વાંસનો ફાળો પણ ખૂબ મોટો છે એના માટે પણ 12 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. સિંહોના સંવર્ધન માટે 11 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. સિંહોને ખોરાક આપવો પડે. સાહેબ, એક અગત્યનો પ્રશ્ન છે, વર્ણન ટૂંકમાં કરી લઉં. માનવ પક્ષી સિંહ ક્યારે થાય? કે જેને એને ખોરાક જોઈતો હોય ના મળે ત્યારે બહાર નીકળે. પણ વન વિભાગે આયોજન કર્યું છે. રાજીવ ગુપ્તા અમારા સચિવ બરખાસ્ત લઈને આવ્યા ત્યારે મને થોડા પ્રશ્નો થયા કે મેં તો આવું કઈ રીતે થઈ શકે. પણ એમને ને એમના અધિકારીઓએ ગણપતભાઈ એમને સમજાવ્યું કે જો આ સિંહોને એના નજીકમાં જ એનું આહાર મળી રહે તો બહાર નીકળે નહીં, તો માનવ જીવનને પાળેલા પશુઓ એટલે કે ભેંસો ગાયોને એ નુકસાન ન કરી શકે. એટલે જે એનું ભક્ષણ છે સિંહોનું, એ ભક્ષણ નજીકમાં જ મળી રહે, એનું બ્રીડિંગ થાય એ માટેની વ્યવસ્થા હવે ઊભી કરવામાં આવશે. એ માટે 11 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. એટલે ખાનારે ત્યાં ને એનું ભોજન એ ત્યાં, એટલે અમરેલીવાળાને, જૂનાગઢવાળાને, ભાવનગરવાળાને થોડી રાહત થશે, બધાને સાહેબ ફાયદો થશે. કાયદો અને વ્યવસ્થા ગૃહ વિભાગ પ્રદીપ સિંહના અને મુખ્યમંત્રી સિંહના વખાણ તો આપણે બધા કરીએ જ છે, પ્રશ્ને કરીએ છીએ. ઉભા થઈને કહેજો. માનનીય અધ્યક્ષશ્રી, મેં અગાઉ કહ્યું છે અને અમે વારંવાર કહીએ છીએ કે ગુજરાતમાં રોકાણ ક્યારે થાય, ગુજરાતના લોકોની સુખ શાંતિ સલામતી એ ગૃહ વિભાગ પોલીસ તંત્ર સારી રીતે જાળવે. ગુંડા તત્વો, અસામાજિક તત્વો, લોકોને કરડનારા, લોકોની છેડતી કરનારા, દીકરીઓની છેડતી કરનારા, દીકરીઓને ઉપાડી જનારા, દીકરીઓને ખોટા રસ્તે ખોટા નામથી લગ્ન કરી અને ભ્રમિત કરનારા, છોકરીઓને ખોટી રીતે ધર્મ પરિવર્તન કરનારા, આવા ગુંડા અસામાજિક દેશ વિરોધી તત્વો, પછી એ હિન્દુ હોય કે મુસલમાન હોય, કોઈ પણ જ્ઞાતિ જાતિના પ્રજાને, નાગરિકોને, દીકરીઓને કનડતા તત્વોને, ગુંડાઓને ડામી દેવાનું કામ અમારો પોલીસ વિભાગ જ્યારે સક્ષમતાથી કરતો હોય ત્યારે એને પણ મજબૂત બનાવો, એને ટેકનોલોજીનો આધાર આપવો, એને સુવિધાઓ આપવી, એને સારી રહેવાની વ્યવસ્થા આપવી, એ બધું વાહનો આપવા, એ દરિયાઈ સુવિધા, દરિયાઈ સીમાઓ પણ સુરક્ષિત કરવી, આ બધું કામ જ્યારે અમારો ગૃહ વિભાગ કરતો હોય. હવે તો સાયબર ગુના પણ વધી ગયા છે, આર્થિક ગુનેગારી પણ વધી ગઈ છે, ઊંચા વ્યાજે પૈસા ધીરી ગરીબ માણસને વ્યાજમાં નીચોઈ નાખી આપઘાત કરવો પડે એવી સ્થિતિમાં મૂકનારા વ્યાજખોરો પણ જ્યારે દેખાતા હોય, આવા બધાને શોધી શોધીને કડકમાં કડક રીતે હયાત કાયદાઓની સાથે સાથે અનેક કાયદાઓનો અમલ કરી અને નિશ્ચિત કરવા માટે પોલીસ તંત્રને બધી જ રીતે મજબૂત અને સગવડયુક્ત બનાવવા 7,960 કરોડની જોગવાઈ કરી છે. એમાં નવા શસ્ત્રોએ આવશે, નવા વાહનો આવશે, નવી ટેકનોલોજી આવશે, નવા સીસીટીવી કેમેરા આવશે, નવી ટ્રાફિકની વ્યવસ્થા આવશે, નવું પોલીસ બળ આવશે. સુરત, રાજકોટ, વડોદરામાં નવા પોલીસ સ્ટેશનો માટે પણ અમે કર્મચારીઓની ભરતી કરીશું, નવા યુવાનોને પણ તક મળશે અને 3,020 જેટલા નવા પોલીસની ભરતી કરવામાં આવશે. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એસીબી ભ્રષ્ટાચારને પણ નાથવા માટે એસીબી પણ ખૂબ કડકાઈથી જ્યારે કામ કરી રહી હોય તો એસીબીને પણ સક્ષમ મજબૂત બનાવવા, વધુ સ્ટાફ આપવા, વધુ વ્યવસ્થાઓ આપવા, આ બધી જ વ્યવસ્થાઓ મુખ્યમંત્રીશ્રીએ ગૃહમંત્રી તરીકે અને પ્રદીપસિંહે રાજ્યકક્ષાના મંત્રી તરીકે કરી હોય. ગૌ હત્યા કરતા હોય, હિન્દુઓની લાગણી દુભાવતા હોય,
દીકરીઓના સોનાના દાગીના કે દોરા ખેંચીને દીકરીઓના જીવ લઈ લેતા હોય. આવા શોધી શોધીને જે ખરાબમાં ખરાબ ગુજરાતને શોભે નહીં, દેશને શોભે નહીં, માનવતાને શોભે નહીં એવા વ્યક્તિઓને કડકમાં કડક સજા કરવા બધું જ કામ અમારું ગૃહ વિભાગ જ્યારે કરી રહ્યું છે ત્યારે કન્વિક્શન રેટ પણ વધારવો એટલે કોર્ટમાં સજાનો દર પણ વધારવો, સારા વકીલો, સારું ન્યાયતંત્ર એ પણ કરવું, એ બધું કરવા માટે અમે આ વ્યવસ્થા જે કરીએ છીએ. ત્યારે પોલીસ વિભાગને પણ અમારા કોરોના વખતે લોકડાઉન વખતે જે સુંદર કામગીરી કરી છે અત્યારે પણ કરી રહ્યા છે એમને પણ જીવના જોખમે કામ કર્યું, પણ આ પોલીસ કર્મચારીઓ પણ મૃત્યુ પામ્યા કોરોનામાં એમને પણ શ્રદ્ધાંજલિ આપું છું. અને આ બધું કામ જે ભારત સરકારના સહયોગથી ગૃહ વિભાગ કરી રહ્યું છે એમના માટે આ માતબર રકમની જોગવાઈની હું જાહેરાત કરું છું. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ એ પણ આપણે બધી વાતચીત કરી દીધી છે. એક મારે નવી જાહેરાત કરવી છે, કરોડો ગુજરાતીઓને આપણે દીનદયાળ ઉપાધ્યાય રેશનિંગ દુકાનથી નિયમિત અનાજ બધું જ રેશનિંગ મળે છે. આ વખતે એક નવી જાહેરાત કરું છું કે અત્યાર સુધી દિવાળીમાં અને જન્માષ્ટમી નિમિત્તે આપણે બીપીએલ પરિવારોને એક એક કિલો સબસિડીથી કપાસિયાનું તેલ, એક એક લીટર સબસિડીનું તેલ આપતા હતા. હવે પ્રજા જ્યારે અમને આટલું બધું આપતી હોય ત્યારે અમારે કંઈકનું કંઈક આપે જ જવાનું છે. એના ભાગરૂપે હવે બીપીએલથી ઉપર જઈ વધારો કરી જે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ નોંધાયેલા કુટુંબો છે એટલે પહેલાં કુલ 35 લાખ લોકોને એક એક લીટર કપાસિયા તેલ આપતા હતા, હવે એમાં 36 લાખનો વધારો કરી 35 વત્તા 36 એમ કુલ 71 લાખ પરિવારોને દિવાળી અને જન્માષ્ટમીના દિવસે વખતે કપાસિયા તેલ સબસિડીથી આપવામાં આવશે, એ લાભ ગરીબોને મળશે. મહેસૂલ વિભાગ 4548 કરોડની જોગવાઈ. રાજ્યની આવકમાં, રાજ્યના વહીવટમાં મહેસૂલ વિભાગ ખૂબ અગત્યનું એક વિભાગ છે. બધી જ વહીવટી પ્રક્રિયા ગમે ત્યાં જાઓ, કલેક્ટર, મામલતદાર, પ્રાંત અધિકારી બધું જ મહેસૂલ વિભાગ દ્વારા જ્યારે થતું હોય ત્યારે અમારા મહેસૂલ મંત્રી કૌશિકભાઈ ખૂબ કુશળતાપૂર્વક પોતાની તબિયત નાદુરસ્ત હોવા છતાં પણ સમય આપી અને આ બધી કામગીરી સારી રીતે કરી રહ્યા છે. ત્યારે જે કાયદા કર્યા છે ગૃહ મુખ્યમંત્રીશ્રીએ અને કૌશિકભાઈએ ચર્ચા કરી, આ ભૂમાફિયાઓ જમીન પચાવી પાડવાની, કોઈક સુરત રહેતો હોય ને સૌરાષ્ટ્રમાં જમીન વેચાઈ જાય, કોઈ અમદાવાદ રહેતો હોય ને મહેસાણામાં જમીન લુખાઓ પચાવી પાડે, આપણને ખબરે ના હોય આપણી નકલી સહીઓ થઈ જાય, ખોટા પાવર ઓફ એટર્ની બની જાય, કોઈ અમેરિકા રહેતો હોય એની જમીન ગમે ત્યાં વેચાઈ જાય, 5 વીઘાનો દસ્તાવેજ કર્યો હોય અને પાછળ મીંડું ઉમેરી 50 વીઘા કરી દે, આવા સાહેબ ભૂમાફિયાઓ, લેન્ડ ગ્રેબરો, ગરીબોના ખેડૂતોને, સાચા જમીન માલિકોને, છેતરનારાઓને હવે દિવસો પૂરા થઈ ગયા. હવે ભારતીય જનતા પક્ષની, અમારી વિજયભાઈની સરકાર, કૌશિકભાઈનું મહેસૂલ વિભાગ એમને છોડવાનો નથી. આ કાયદો અમે લઈ દીધો છે એટલે હવે જે લોકો માનનીય અધ્યક્ષશ્રી કોઈ પણ વ્યક્તિની જમીન પચાવી પાડશે, સરકારી જમીન પચાવી પાડશે, ખોટા દસ્તાવેજ કરશે, નકલી સહીઓ કરશે, કોઈ પણ જાતની ગોલમાલ કરશે, કાયદો કાયદાની રીતે તો ખરો જ, પણ પોલીસ અને મહેસૂલ વિભાગ જોડે મળી એમને સીધા જેલના સળિયા હેઠળ નાખી દેવાના અને કોઈ લાંબી મુદતો નહીં, નિશ્ચિત સમય મર્યાદામાં કેસ પતાવી દેવાનો એવી કલેક્ટરોને સરકારની કાયદાથી સૂચના અપાઈ ગઈ છે. એટલે કોઈ છટકબારી આ ગુંડાઓ માટે, માફિયાઓ માટે, લેન્ડ ગ્રેબરો માટે હવે રહેવાની નથી. તમારે કોઈ ફરિયાદ હોય તો ચોક્કસ કહેજો, કડકાઈથી આપણે સરકારી જમીન અને ખેડૂતોની જમીન બચાવીશું. એટલે આ બધું કામ પણ અમે કરી રહ્યા છીએ. માનનીય અધ્યક્ષશ્રી, ખાલી એક આંકડો આપું કે કેટલી કામગીરી અમારો મહેસૂલ વિભાગ આ ઓઆરઆઈ હેઠળ, આઈઓઆરઆઈ એના હેઠળ કોમ્પ્યુટરાઇઝેશન જે થયું, ઓનલાઈન સિસ્ટમો જે વિકસાવી, પહેલાં તો આપણે મામલતદાર કચેરીમાં જવું પડે, તલાટી ફાય, પ્રાંત ફાય બધે જવું પડતું હતું, હવે બધું બંધ,
મુખ્યમંત્રીશ્રીએ અને મહેસૂલ મંત્રીશ્રીએ અને મહેસૂલના સચિવ પંકજકુમારે બધાએ નિર્ણય કર્યો, ટેકનોલોજીનો મુખ્ય સચિવશ્રીએ બધાએ ઉપયોગ કર્યો અને IORA એરા જે પોર્ટલ વિકસાવ્યું છે એમાં તમામ પ્રકારની સુવિધા હવે ઓનલાઈન નિશ્ચિત સમય મર્યાદામાં તમારે એને કરવું હોય તો સમય નક્કી, શહેરી વિકાસમાં તમારે પ્લાન મંજૂર કરવો હોય તો સમય નક્કી, બધું ઘેર બેઠા ઓનલાઈન મુખ્યમંત્રીશ્રીને અમે તો ઈચ્છીએ છીએ કે કોઈને સરકારી કચેરીનું પગથિયું ના ચડવું પડે અને અમે તો શબ્દ આપ્યો છે ફેસ રેસ સિસ્ટમ, કોઈ અધિકારી અરજદારનું મોં ના જોવે કે અરજદારને અધિકારીનું મોં ના જોવું પડે, બધું ટેકનોલોજીના ઉપયોગથી પારદર્શકતાથી પ્રમાણિકતાથી નાગરિકો પોતાનો હકનો ઉપયોગ કરી શકે એવી વ્યવસ્થા અમે જ્યાં ઊભી કરી છે એનો લાભ પણ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા અને રાજકોટ જિલ્લામાં નવું એકમ એનું ઊભું કરી રહ્યા છીએ અને આખા રાજ્યમાં એનો અમે અમલ ચાલુ કરી દીધો છે. વિજ્ઞાન અને પ્રાયોગિક ટેકનોલોજી, આપણી સાયન્સ સિટી એ તો બહુ પ્રખ્યાત થઈ ચૂકી છે, એમાં નવી ગેલેરીઓ પણ અમે બનાવી રહ્યા છીએ અને એનો લાભ પણ ટુરિઝમ તરીકે આખું અમદાવાદનું સાયન્સ સિટી એક લોકપ્રિય સ્થળ રિવરફ્રન્ટના જેવું જ બન્યું છે અને હજુ નવી ગેલેરીઓ આપણે ઉમેરી રહ્યા છીએ. હજારો હજારો વિદ્યાર્થીઓ પર્યટકો આવનારા સમયમાં જેમ દુબઈમાં જઈને સિંગાપુરમાં જઈને આપણે બધું જોઈએ છે નવીનતાવાળું, એવું ગુજરાતમાં ઉપલબ્ધ થાય એ પ્રમાણેનું આયોજન સરકાર જ્યારે કરી રહી છે અને એના માટે પણ ખૂબ મોટી જોગવાઈ કરી છે. રમત ગમત એ પણ અગત્યનો વિભાગ છે, યુવાનો રમત ગમતમાં ભાગ લે, ખેલાડી બને, સ્વસ્થ તંદુરસ્ત નિરોગી